જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સામાન્ય રીતે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં તપાસ કરતી હોય છે, પરંતુ આજે શહેરમાં મેડિકલ એજન્સીઓમાં તપાસ હાથ ધરાતા આશ્ચર્ય ફેલાયું હતું. યુનિવર્સલ એજન્સીમાંથી ન્યુટ્રિશન પાવડર પીડિયાશ્યોરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રીજી મેડિકલ સ્ટોરમાંથી મલ્ટીવિટામિન અને મલ્ટી મિનરલ સિરપનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. સેમ્પલો વડોદરા લેબમાં મોકલવામાં આવ્યા છે. સૂચના લોએ માનનીય કમિશનર સાહેબના આદેશથી અમે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેડિકલ એજન્સીઓ જ્યાં આવેલી છે એ પૈકી 3 જેટલી એજન્સીમાંથી ન્યુટ્રાસિટિકલ પાવડર, હેલ્થ સપ્લિમેન્ટ અને ફૂડ સપ્લિમેન્ટના એવા 3 નમૂના આજ રોજ લેવામાં આવ્યા છે. અને આ નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે પૃથ્થકરણ કરવા અર્થે મોકલી આપવામાં આવશે. રિઝલ્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે 2 જગ્યાએ તપાસ કરીને બીજો નમૂનો લેવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ નમૂના પેક કરીને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. જામનગરમાં અનેક જગ્યાએ ટૂંકમાં આવા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર હશે અને આ કાર્યવાહી છે ને ચાલુ રાખવામાં આવશે. જામનગર પોલીસે રવિ ભગવાનજીભાઈ ગોસ્વામી નામના શખ્સને ઝડપી લેતા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી પાસેથી 10 ચોરાઉ વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જામનગરમાં હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા આજે ચૈત્રી તિરસના દિને પરંપરાગત રીતે હવાઈ ચોક પાસે આવેલ જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના મંદિરે હવન સહિતના ધર્મકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવન માટેની બોલીમાં 11,11,111ની ભેટ અર્પણ કરી સંજયભાઈ મનસુખભાઈ કનખરાએ હવનમાં યજમાન બનવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. હવનોત્સવની પૂર્વ સંધ્યાએ કિસાન ચોકમાં વસંત વાટિકામાં રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. હવાઈ ચોકમાં પણ જલસા ગ્રુપ દ્વારા શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ કનખરાની આગેવાનીમાં પણ રાસ ગરબા યોજાયા હતા. નવચંડી મહાયજ્ઞની પૂર્વ રાત્રિએ ભાનુશાળી વિસ્તારમાં જે વિસ્તારમાં ભાનુશાળી લોકો વસે છે ત્યાં પણ એક ઠેકાણે અંદર રાસ ગરબાનું આયોજન કરેલું હતું.